નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું જીનલ રાઠોડ ભૂલકાસાગર વિદ્યાભવનમાં આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતમાં પાઠ સોળ સિંહની દોસ્તી આ પાઠ સમજવાનો છે પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠનો ભાગ એક જોઈ ગયા છીએ આજે આપણે ભાગ બે જોવાનો છે

આશરે છ ગાઉ દૂર મોટી મોણપરી નામનું એક ગામ આવેલું છે અને એ ગામમાંથી એક નદી વહેતી જાય છે અને ત્યાં એક માત્રાવાળા નામનો દરબાર રહે છે માત્રાવાળા નામનો દરબાર એના ખેતરમાં બેઠો હોય છે ત્યારે એ સિંહ અને સિંહણને આ બંને જોડાને ત્યાં આવતા એ જોવે છે અને એ સિંહ અને સિંહણ કઈ રીતે પાણી પીવા માટે નીચે ઉતરે છે ત્યાં જ તે પાણીમાં ઓચીન તો ખળભળાટ મચી જાય છે અને મગર શું કરે છે સિંહણને પૂંછડીનો ફટકો મારીને નીચે પાણી તરફ ખેંચી જાય છે અને એને ખાઈ જાય છે અને વિદ્યાર્થી મિત્રો માત્રાવાળા નામનો દરબાર આ દ્રશ્ય જોતો રહે છે અને માત્રાવાળા નામનો દરબાર વિચારે છે કે હવે આ સિંહ કેવી રીતે આ સિંહણના મોતનું વેર લેશે કેવી રીતે બદલો વાળશે અને માત્રાવાળો દરબાર ત્યાં જ તે બેઠા બેઠા આ દ્રશ્ય નિહાળી રહ્યો હોય છે સિંહ નદીનો કાંઠો છોડીને ક્યાંય જતો નથી સાવ સુનમુન બનીને ત્યાં બેસી રહે છે પછી બે ત્રણ દી થાય ને એક દી તો પાણીમાં ફરીથી ખળભળાટ મચી જાય સિંહ સાવધાન થઈ જાય છે અને વિચારે છે કે હવે મારે બદલો લેવો પડશે અને એ બદલો પણ લે છે અને બદલો લેવામાં જીવ સટોસટનો જંગ ખેલાય છે અને આખરે આ જંગમાં કોની જીત થાય છે સિંહની જીત થાય છે અને પાણીની બહાર આવીને સિંહ ત્યાંને ત્યાં જ તે ઢળી પડે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે ભાગ એકમાં જોઈ ગયા છીએ આજે આપણે ભાગ બે જોવાનો છે ભાગ બેમાં જોવાનું છે વિદ્યાર્થી મિત્રો કે દરબાર માત્રાવાળા શૂરવીર હતા એટલે કે દરબાર માત્રાવાળા શક્તિશાળી હતા હિંમતવાળા હતા પશુઓ પ્રત્યે એમને અપાર પ્રેમ હતો એટલે કે પશુઓ પ્રત્યે તેમને અપાર લાગણી અને પ્રેમ હતો આ બહાદુર અને પ્રેમાળ જાનવર એમ માટે એમના દિલમાં માયા બંધાઈ ગઈ હતી એટલે કે આ બહાદુર અને ખૂબ જ પ્રેમાળ જાનવર માટે એમના માટે એક માયા બંધાઈ ગઈ દિલમાં એક લાગણી બંધાઈ ગઈ સંબંધ બંધાઈ ગયો સિંહને આમ ઢળી પડતો જોઈ એમનું હૃદય દ્રવી ઉઠ્યું એટલે કે સિંહને આમ બદલો લઈને પછી જે ઢળી પડ્યો એ જોઈને દરબાર માત્રાવાળાનું હૃદય શું થઈ ગયું દ્રવી ઉઠ્યું એટલે કે ધ્રુજી ઉઠ્યું જ્યાં સિંહ પડ્યો હતો ત્યાં જોવા એ ઊભા થયા એટલે કે જ્યાં સિંહ પડ્યો હતો ત્યાં જવા ત્યાં એને જોવા માટે એને એની સેવા કરવા માટે એ શું થાય છે એની જગ્યાએથી ઊભા થાય છે ગામ લોકોએ એમને વાર્યા પણ દરબારે કોઈનું કહેવું માન્યું નહીં ગામ લોકોએ કીધું કે તમારે ત્યાં જવાની જરૂર નથી પછી વિદ્યાર્થી મિત્રો એ આ નદીની ઊંચી ઊંચી ભેખડો ઉતરીને એ સિંહ પાસે પહોંચ્યા એટલે કે પછી આ નદીની જે ઊંચી ઊંચી મોટી મોટી જે ભેખડો હતી એ ઉતરીને નીચે સિંહ પાસે પહોંચે છે એટલે કે એને જોવા માટે નીચે જાય છે ત્યાં જઈને એમણે સિંહને જખમ સાફ કર્યા એટલે કે ત્યાં જાય છે અને પછી સિંહને જે વાગેલું હતું જે મગરે જે પંજા મારેલા હતા એના જખમ શું કરે છે સાફ કરે છે વનસ્પતિના પાંદડા વાટી જખમ પર પાટા બાંધ્યા એટલે કે વનસ્પતિના પાંદડા તોડીને લાવે છે અને એને વાટે છે પછી જખમ પર શું કરે છે પાટા બાંધી દે છે સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો અને પછી સિંહના શરીર પર શીતળ એટલે કે ચોખ્ખું ઠંડુ જળ લાવીને પાણી લાવીને એના પર છંટકાવ કરે છે થોડી વારે સિંહે સહેજ આંખો ખોલીને જોયું એટલે કે થોડીવાર રહીને થોડાક સમય પછી સિંહ સહેજ એટલે કે થોડી કેવી આંખો ખોલીને જોવે છે એક પ્રેમાળ માનવી એની સેવા ચાકરી કરી રહ્યો હતો એટલે કે એ આંખો ખોલીને જોવે છે તો એક પ્રેમાળ માનવી એની શું કરી રહ્યો હતો સેવા ચાકરી કરી રહ્યો હતો સિંહ ક્યાંય સુધી આંખો મીચીને પડ્યો રહ્યો એટલે કે સિંહે આંખો ખોલી તો ખરી પરંતુ એક થોડાક સમય સુધી એ એની આંખો મીંચીને બંધ કરીને પડ્યો રહ્યો પોતાની હાજરીની સિંહને જાણ થયા છતાં એણે હુમલો કરવાનો પ્રયત્ન ન કર્યો એટલે દરબારને એના પર ભરોસો બેસી ગયો એટલે કે પોતાની હાજરીની સિંહને જાણ થયા છતાં સિંહ શું કરે છે તેના પર હુમલો કરતો નથી અથવા તો તેને મારવાનો પ્રયત્ન પણ નથી કરતો એટલે દરબારને એના પર ભરોસો બેસી ગયો એટલે કે દરબારને તેના પર વિશ્વાસ આવી ગયો કે આ હવે મને મારશે નહીં થોડી વાર સિંહ પૂરેપૂરો ભાનમાં આવી ગયો એટલે કે થોડોક સમય વીત્યો પછી સિંહ પૂરેપૂરો ભાનમાં આવી જાય છે એટલે કે જાગી જાય છે એને બધી ખબર પડવા લાગે છે ઊભોય થયો એટલે કે જાગીને ભાનમાં આવીને ઊભા થવાની કોશિશ પણ કરે છે પણ એના શરીરમાં તાકાત રહી નહોતી પરંતુ એના શરીરમાં જરાય ચાલવાની કે ઊભા થવાની શું નહોતી તાકાત નહોતી એ ફરી પાછો ફસડાઈ પડ્યો એટલે કે તે ફરી પાછો ઊભો થઈને પાછો સીધો ફસડાઈ ગયો એટલે કે પડી બેસ્યો દરબારે એક વાસણ મંગાવી એમાં પાણી ભરી સિંહના મોઢા આગળ ધર્યું અને પછી સિંહ શું કરે એટલે કે દરબારે એક વાસણ મંગાવ્યું અને એમાં થોડુંક પાણી ભરે છે અને એ પાણી ભરીને સિંહના મોઢા આગળ મૂકી દે છે સિંહે થોડું પાણી પીધું ને પાછો સૂઈ ગયો અને સિંહે પાછું થોડુંક પાણી પી છે અને પાછો ત્યાંને ત્યાં જ તે ઢળીને સૂઈ જાય છે દરબારે પૂરી ધીરજથી થોડા દિવસ ઊભા પગે સિંહની સેવા ચાકરી કરી એટલે કે દરબારે પૂરી ધીરજ રાખીને ધીરજ એટલે કે પૂરી શાંતિ રાખીને થોડા દિવસ શું કરે છે ઊભા પગે એની સિંહની સેવા ચાકરી કરે છે એટલે કે એને જે કંઈ પણ જરૂર હોય અથવા તો તેના જખમો ઉપર જે કંઈ દવા લગાડવાની હોય તે બધી દવાઓ લઈને આવે એને પાણી પીવડાવે એને જે કંઈ પણ ખાવું હોય એ એને આપે એટલે કે ઊભા પગે એની સેવા ચાકરી કરે છે દરબારના પ્રેમ અને સેવાથી સિંહ સાવ સાજો થઈ ગયો એટલે કે દરબારના પ્રેમ અને સેવાથી સિંહ શું થઈ ગયો સાજો થઈ જાય છે પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે સવાલ કરે છે કે પોતાને જેણે નવી જિંદગી બક્ષી છે એનો ઉપકાર આ સિંહ કેમ ભૂલે એટલે કે દરબાર માત્રાવાળાએ જે એની સેવા કરી એને નવી જિંદગી આપી સિંહથી આ ઉપકાર ભૂલાશે નહીં એ તો માત્રાવાળાનો પરમ મિત્ર બની ગયો અને સિંહ તો આ માત્રાવાળાનો પરમ મિત્ર બની જાય છે દરબાર જ્યાં જાય ત્યાં સિંહ સાથે ને સાથે એટલે કે દરબાર જ્યાં પણ જાય કોઈ પણ કામ માટે જાય તો સિંહ ક્યાં હોય તેની સાથે ને સાથે એટલે કે તેની પાછળ ને પાછળ જ રહેતો દરબાર ખેતરે જાય ત્યારે સિંહ એમની સાથે ખેતરે જાય એટલે કે દરબાર જ્યારે ખેતરે જાય તો સિંહ પણ એની સાથે ક્યાં નીકળી પડે ખેતર જવા નીકળી પડે દરબાર ખેતરેથી ઘરે આવે ત્યારે સિંહ પણ એમની સાથે પાછો ઘરે આવે અને ખેતરેથી જ્યારે દરબાર માત્રાવાળો ક્યાં આવે ઘરે આવે તો સિંહ પણ શું કરે એની સાથે જ તે પાછો ઘરે આવતો રહે ભૂખ લાગે ત્યારે એ શિકાર કરવા જંગલમાં જાય પણ વળી પાછો દરબાર પાસે આવતો રહે એટલે એમ કહે છે કે એને જ્યારે ભૂખ લાગે ત્યારે તે ક્યાં જતો રહે જંગલમાં જતો રહે શિકાર કરી આવે શિકાર કરીને ખાઈ લે અને પણ વળી પાછો ક્યાં આવતો રહે દરબાર પાસે આવતો રહે એટલે કે દરબારના ઘરે દરબાર જ્યાં પણ હોય ત્યાં એ આવતો રહે આ રીતે થોડો વખત ચાલ્યા પછી રાત્રે એ દરબારને ઘેર જ રહેવા લાગ્યો એટલે કે આમ એણે થોડોક દિવસ એમ કર્યું કે જ્યારે એને ભૂખ લાગે અથવા તો રાત્રે એને સૂવું હોય અથવા તો ક્યાંય જંગલમાં જવું હોય તો એ ત્યાં જતો રહે પરંતુ પછી થોડાક દિવસ આવી રીતે ચલાવે છે અને હવે પછી એણે શું નક્કી કરી લીધું કે હવે મારે દરબાર દરબારને ત્યાં જ તે હવે મારે રહેવું છે એટલે કે એ દરબારના ઘરે જ તે રહેવા લાગે છે ઘણા ઘરોમાં કૂતરાની ચોકી તો હોય પણ દરબારને ત્યાં તો સિંહની ચોકી શું કહે છે હવે કે ઘણા ઘરોમાં આપણે જોયું હોય કે શેની ચોકી રાખેલી હોય કૂતરાની ચોકી રાખેલી હોય એટલે કે કૂતરાઓ પાળેલા હોય છે પણ દરબારને ત્યાં તો સિંહની ચોકી છે પરંતુ દરબારના ઘરે સંભાળવા વાળો કોણ છે સિંહ છે અને એની દેખભાળ પણ કોણ કરે છે સિંહ જ કરે છે એકવાર દરબારના ઘરમાં ખાતર પાડવાના ઈરાદે ચોર ઘૂસ્યા દરબાર ફળિયામાં ઢોલીઓ ઢાળીને સૂતા હતા એટલે કે એક દિવસ એવું થાય છે કે દરબારના ઘરમાં ખાતર પાડવાના ઈરાદે ચોર આવે ખાતર પાડવાના ઈરાદે એટલે કે ખાતર ચોરવાના ઈરાદે કોણ આવી જાય છે ચોર ઘૂસી આવે છે એના ઘરમાં દરબાર ફળિયામાં ઢોળીઓ ઢાળીને સૂતા હતા અને દરબાર આ ફળિયામાં ઢોલીઓ ઢાળીને એટલે કે ખાટલો ઢાળીને સૂતા હતા અને પછી સહેજ સંચળ થતાં શું થાય છે સિંહ જાગી ગયો ને ચોર પર ત્રાટક્યો એટલે કે સહેજ સંચળ થતાં એને એવું લાગ્યું કે કોઈક ઘરમાં ઘૂસી આવ્યું છે જરા પણ એને એવો આભાસ થાય છે કે તરત જ સિંહ શું થાય છે જાગી જાય છે અને ચોર પર ત્રાટક્યો ત્રાટક્યો એટલે કે ચોર પર ત્રાળ પાડીને તેની પર પટકી પડે છે અને પહેલાં ચોરોને જકડીને શું કરે છે મારવાની કોશિશ કરે છે એક બે તો ત્યાં જ પૂરા થઈ ગયા ને બાકીના ઘાયલ થઈને ભાગ્યા એટલે એક બે તો ત્યાંને ત્યાં જ તે પૂરા થઈ ગયા એટલે કે મરી ગયા અને બાકીના જે વધ્યા હતા એને તો ઘાયલ થઈને તે એ લોકો તો ત્યાંથી ભાગી જ ગયા આ વાતને ઘણા વર્ષ વીતી ગયા એટલે કે આ વાતને એટલે કે ચોરો આવ્યા હતા ચોરી કરવા માટે એ વાતને તો ઘણા વર્ષો વીતી ગયા માત્રાવાળા અને સિંહની દોસ્તી કાયમ ટકી રહી એટલે કે આ વાતને તો ઘણા વર્ષો વીતી ગયા પરંતુ માત્રાવાળા અને સિંહની દોસ્તી તો સારી રીતે ટકી રહી એકવાર દરબાર માત્રાવાળા બીમાર પડ્યા એટલે કે એમની સીમ દરબાર અને સિંહની દોસ્તી તો કેવી કાયમ માટે ટકી રહી અને એમના સંબંધ પણ સારો ચાલતો હતો મિત્રતા તરીકે બંને પોતા પોતપોતાના સંબંધો નિભાવતા હતા પરંતુ એક દિવસ થાય છે એવું કે આ દરબાર માત્રાવાળા બીમાર પડ્યા એટલે કે આ દરબાર માત્રાવાળા ખૂબ બીમાર પડે છે સિંહ એમના ઢોલિયાથી ઘડીભર પણ આઘે પાછો ન થતો પરંતુ આ સિંહ એના ઢોલિયાથી એટલે કે એને જે ખાટલો ઢાળેલો હતો જ્યાં એ સૂતા હતા દરબાર ત્યાં તો ત્યાંથી તો એ એક દિવસ માટે શું પરંતુ એક કલાક માટે પણ ત્યાંથી ઘડીભર માટે પણ તે આઘો પાછો ન થતો દરબાર એ માંદગીમાંથી ઊઠ્યા નહીં એટલે કે દરબાર એ ક્યારેય સાજા થયા નહીં પરંતુ વધારે તેઓ બીમાર રહેવા લાગ્યા એમના મૃત્યુના શોખથી આખું ગામ શું હતું શોકમાં ડૂબી ગયું એટલે કે બધા લોકો અચંભામાં પડી ગયા કે આ દરબાર માત્રાવાળા જેવા વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું આખું ગામ શોકમાં પડી ગયું દુઃખમાં પડી ગયું સૌ તો પોતાની વેદના વાણી દ્વારા રજૂ કરી શકતા હતા પણ સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો વસમો આઘાત અંતરમાં જ તે વેઠી રહ્યો હતો હવે એમ કહે છે કે ગામમાં સૌ લોકો તો પોતપોતાની વેદના કોઈક રોઈને કોઈક બોલીને રજૂ કરી શકતા હતા પરંતુ આ જે સિંહ છે એ આ સિંહ પોતાના જીવનદાતાનો આ મૃત્યુનો વસમો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો એટલે કે આ જીવનદાતાના મૃત્યુનો દુઃખ એ અંતરમાં ને અંતરમાં જ તે વેઠી રહ્યો હતો તે દી કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતક સવે દીઠું એટલે કે કોઈએ ન જોયું હોય તેવું કૌતક એટલે કે તેવું દુઃખ સૌ લોકો વેઠી રહ્યા હતા કે સૌના કુટુંબમાં ક્યારે આવું દુઃખ ન આવ્યું હોય તેવું આ વખતે આવી પડ્યું હતું અને ગામના બધા જ લોકો આ દુઃખને સહન પણ કરી રહ્યા હતા દરબારની શમશાન યાત્રામાં સિંહ પણ જોડાયો સૌ શમશાને પહોંચ્યા અને આ દરબારની શમશાન યાત્રામાં કોણ જોડાય છે સિંહ પણ સાથે જોડાય છે અને બધા જ લોકો છેલ્લે શમશાને પહોંચે છે ચિત્તા પર દેહને મૂકીને અગ્નિદાહ દીધો અને ચિત્તા પર દેહને મૂકીને શું આપે છે એની ચિતાને અગ્નિદાહ એટલે કે અગ્નિથી સળગાવે છે સિંહ દરબારની બળતી ચિત્તા સામે જોતો બેઠો હતો અને સિંહ દરબારની આ બળતી ચિત્તાની સામે જોતો જોતો શું થતો હતો ત્યાંને ત્યાં જ તે બેઠો રહ્યો બધા જ લોકો પોતપોતાની વેદનાઓ વ્યક્ત કરી રહ્યા હતા રડી રહ્યા હતા દરબારના મૃત્યુની વેદના તો સૌને હતી જ પણ આ જાનવરની વેદના જોઈ સૌની આંખો ભીની થઈ ગઈ એટલે કે જે આ દરબારનું જે મૃત્યુ થયું છે એની વેદના એનું દુઃખ તો બધાને જ હતું ગામના બધા જ લોકો પોતપોતાની વેદના વ્યક્ત કરી રહ્યા હતા પણ આ જાનવરની વેદના જોઈ સૌની આંખો વધુ ભીની થઈ ગઈ પરંતુ આ જાનવરને જે લાગણી હતી દરબાર પ્રત્યે જે મિત્રતા હતી એ મિત્રતાની ભાવ માટે આ બધાની આંખો વધારે ભીની થઈ ગઈ કેમ કે સિંહ માટે તો વધારે લાગણી વશ દિવસ હતો કેમ કે પહેલા સિંહની શું થઈ ગયું સિંહની પત્ની કોનું તો કે સિંહણનું મૃત્યુ થઈ ગયું અને પછી એના પછી જો એને કોઈ પ્રત્યે લાગણી કોઈ પ્રત્યે પ્રેમ હોય તો તે કોણ હતું દરબાર માત્રાવાળો હતો પરંતુ એ પણ બીમાર પડ્યો અને એ પણ એની માંદગીમાંથી સાજો ન થયો માટે એ પણ મૃત્યુ પામી ગયો અગ્નિ સંસ્કારની ક્રિયા પૂરી કરી સૌ ગામમાં પાછા વળ્યા અને આ સંસ્કારની ક્રિયા પૂરી થાય અને બધા જ લોકો પાછા ક્યાં આવતા રહે છે ગામમાં આવતા રહે છે સિંહ જંગલ તરફ ચાલતો થયો અને દરબાર માત્રાવાળાનું ઘર છોડીને સિંહ ક્યાં જતો રહે છે જંગલ તરફ ચાલતો જાય છે હવે ગામમાં જવાની એને કોઈ જરૂર નહોતી શું કહે છે કે ત્યાંથી એ સીધો સિંહ જંગલ તરફ ચાલતો જાય છે પરંતુ હવે એને એવું લાગે છે કે મારે ગામમાં જવાની કોઈ જરૂર નથી કેમ કે હવે મારા ગામમાં કોઈ મારું રહ્યું નથી મને જેના પ્રત્યે લાગણી પ્રેમ હતું હવે એવો કોઈ વ્યક્તિ ગામમાં રહ્યો નથી જેને માટે એ ગામમાં રહેતો હતો તે હવે ત્યાં નહોતા એટલે કે જેના માટે એ ગામમાં હતો જેના માટે એ ગામમાં ટકી રહ્યો જેની સાથે એને મિત્રતા હતી એ વ્યક્તિ પણ હવે ગામમાં રહેતો નથી અથવા તો હવે એ ત્યાં રહ્યા નથી આ સિંહનું પછી શું થયું એની કોઈને કશી ખબર નથી અને વિદ્યાર્થી મિત્રો છેલ્લે આ સિંહનું શું થાય છે એ જંગલમાં ગયો પછી એ ક્યારેય ગામમાં પાછો આવ્યો નથી અથવા તો સિંહ જંગલમાં ગયો પછી એનું શું થયું એની પણ કોઈને કશી ખબર નથી